રાજ્યમાં હજી પણ સોનાના દાગીનાના ચમકાવવાની લાલચ આપીને ઘરેણા સેરવી લેતી ગેંગ સક્રિય છે. તેવામાં વલસાડની ડુંગરી પોલીસે બાતમીના આધારે ઘરેણા સેરવી લેતી ગેંગના ચાર સાગરીતોને દબોશી લીધા. આ ગેંગ ભોળા લોકોને ઘરેણા ચમકાવવા અને સાફ કરવાની લાલચ આપી નજર ચૂકવીને ઘરેણા તફડાવી લેતા હતા. આરોપીઓ પહેલા પોતાની પાસે રાખેલા ચમકતા દાગીના મહિલાઓને બતાવતા અને ત્યારબાદ તેઓ મહિલાઓને ભોળવી દાગીના ચમકાવવાની લાલચ આપતા હતા. જ્યાં મોકો મળતા જ દાગીના સરકાવી ફરાર થઈ જતા હતા. પોલીસે આ ગેંગને પકડવા સરપંચોનું ગ્રુપ બનાવીને તમામને એલર્ટ રહેવા જણાવ્યું હતું, જેને પગલે લોકોના ઘરેણા ચોરનાર ગેંગના ચાર સભ્યો પકડાયા છે. ત્યારે પોલીસે તમામ આરોપીની પૂછપરછ અને મુદ્દામાલને લઈને તપાસ હાથ ધરી છે. ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે, જેના ઘરમાં કોઈ પુરુષો નથી, એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપને ચમકાવી આપીશું, આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો, અમે તમારી સામે ચમકાવી આપીશું. અને જ્યારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ, ક્યારેક પાણી મંગાવી લે કે કંઈ ગરમ પાણી મંગાવે, એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક સેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો એક કલાક પહેલાં ખોલતા નહીં, સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે. એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને એક કલાક દરમિયાન એ લોકો ચૂપચાપ એ લોકો ભાગી જતા હોય છે. ગામડામાંથી જ અમને લોકોને ટીપ મળી હતી, સરપંચ વોટ્સએપ ગ્રુપમાં અમને ટીપ મળી હતી કે આવી રીતે કોઈ બે માણસો છે, આવી રીતે ફરી રહ્યા છે અને એ બાબતે આપ કાર્યવાહી કરો. તાત્કાલિક પોલીસની ટીમે એ જે પણ ગામડાઓમાં એમની મુવમેન્ટ હતી એ ગામડાઓ કોર્ડન ઓફ કર્યા હતા અને એની અંદરથી એ લોકોને પકડી પાડ્યા હતા.